નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે બોલો ઉદય 77 યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આપણે આઈપીસીની ગુનાહિત વ્યાખ્યા અને તેના ગુનાની કલમ અને શિક્ષાની જોગવાઈ વિશે ચર્ચા કરશું. આની પહેલાં આપણે 2-3 વિડીયો અપલોડ થયેલા છે. આજનો આપણો આ વિડીયો છે ઠગાઈ. મિત્રો, ઠગાઈ એટલે કે છેતરપિંડી. તેની વ્યાખ્યા 310 મુજબ છે અને આજીવન કેદની સજા અને દંડ 311 આઈપીસી 311 મુજબ શિક્ષાપાત્ર છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ ગર્ભપાત. ગર્ભપાત કરાવવો એક પ્રકારનો ગુનો જ છે. 312 મુજબ તેની વ્યાખ્યા આપેલી છે. 3 વર્ષ સુધી 2માંથી કોઈ પણ પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને પ્રકારની શિક્ષાની જોગવાઈ. જો બાળક પેટમાં ફરકતું હોય સ્ત્રીના, તો 7 વર્ષમાંથી કોઈ પણ પ્રકારની કેદ અને દંડની જોગવાઈ 312 મુજબ કરવામાં આવેલી છે. તો યાદ રાખજો મિત્રો, ખાલી ગર્ભપાત કરાવ્યું હોય અને બાળક ફરકતું ન હોય તો 3 વર્ષ સુધીની 2માંથી કોઈ પણ એક પ્રકારની કેદ. જો બાળક ફરકતું હોય તો 7 વર્ષ અથવા 2માંથી કોઈ પણ એક પ્રકારની કેદ અને દંડ, બંનેની સજા અલગ અલગ છે. ત્યારબાદ છે મિત્રો વ્યથા. વ્યથામાં મિત્રો આપણે 319 મુજબ વ્યથાની વ્યાખ્યા આપવામાં આવી છે અને 321 મુજબ સ્વેચ્છાપૂર્વક વ્યથા નિપજાવવી. હવે મિત્રો જોઈએ તો 1 વર્ષની કોઈ પણ પ્રકારની કેદ તેમજ ખાસ યાદ રાખજો ₹1000 દંડ દેવો પડે એમ છે. તેમાં શિક્ષાની જોગવાઈ કરવામાં આવેલી છે. વ્યથા એટલે શરીરના કોઈ પણ અંગને હાનિ અથવા ઈજા પહોંચાડવી. ત્યારબાદ મહાવ્યથા 322 મુજબ તેની વ્યાખ્યા આપવામાં આવેલી છે. મહાવ્યથા એટલે શરીરને એ રીતે ઈજા પહોંચાડવી કે ફરી તે જેની સારવાર થઈને શક્ય નથી કે પાછું હતું એવું થઈ જાય, તેને મહાવ્યથા કહેશું. તેના માટે 10 વર્ષ સુધીની કોઈ પણ પ્રકારની કેદ અને દંડની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો હુમલો 351 મુજબ એની વ્યાખ્યા આપવામાં આવેલી છે અને 352 મુજબ બળ પ્રમાણેની જ શિક્ષા કરવામાં આવેલી છે. હુમલામાં ક્યાં રીતે બળ વપરાણો કેટલી હાનિ થયેલ છે તે મુજબ તેની શીખવાની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારબાદ ચોરી મુજબ 378 મુજબ બીજા કોઈની વસ્તુને એની ઈચ્છા વગર, એની સહમતિ વગર લઈ લેવી. અને મિત્રો ખાસ યાદ રાખજો, ચોરી છે એ માત્ર જંગમ મિલકતની થાય. જંગમ મિલકત એટલે મિત્રો જેને આપણે સાથે લઈ શકીએ, જેમ કે રૂપિયા, ઘરેણાં, હીરા, જેને આપણે સાથે લઈ જઈ શકીએ તેવી જંગમ મિત્રોની ચોરી થઈ શકે. સ્થાવર મિલકતની ચોરી થઈ શકે નહીં. તો 378 મુજબ ચોરીની વ્યાખ્યા આપવામાં આવેલી છે. 3 વર્ષ સુધીની બંનેમાંથી કોઈ પણ પ્રકારની કેદ એટલે કે સખત અથવા સાદી કેદ, કોઈ પણ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને પ્રકારની શિક્ષા 379 મુજબ શિક્ષાપાત્ર થાય છે. આશા રાખું છું મિત્રો આપના વિડીયો જરૂર ઉપયોગી નીવડે.